પાકિસ્તાન પહોંચેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે સમગ્ર ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાઈ ગયું છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાનું ડીસા રાજ્યમાં ઠંડીના પગલે બીજા ક્રમે રહ્યું હતું આજે ડીસામાં તાપમાનનો પારો ગગડીને 6.7 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો હતો વાત ઠંડીની હોય કે ગરમીની ડીસાનું નામ ગુજરાતમાં ચમકતું હોય છે ગરમીમાં જ્યાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યાં શિયાળામાં ઠંડી ફ્રીજિંગ પોઈન્ટ સુધી પહોંચી જતી હોય છે ત્યારે આ વર્ષે ડીસામાં પડી રહેલી ઠંડીની વાત કરીએ તો છેલ્લા 11 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં પ્રથમવાર 6.7 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનનો પારો ગગડી ગયો છે છેલ્લા 10 વર્ષ દરમિયાન ડિસેમ્બર માસમાં ડીસામાં પડતી ઠંડીની વાત કરવામાં આવે તો ગત વર્ષે 6 ડિસેમ્બરના લઘુત્તમ તાપમાનમાં 6.8 ડિગ્રી નોંધાયું હતું અને ત્યારબાદ આજે છેલ્લા 10 વર્ષમાં ડિસેમ્બર માસનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે છેલ્લા 10 વર્ષમાં ડિસેમ્બર માસમાં 6.7 ડિગ્રી નોંધાયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે બનાસકાંઠા જિલ્લામાં તાપમાન હજુ પણ ગગડી શકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આજે તાપમાનનો પારો 6.7 ડિગ્રી જેટલો નીચે ઉતરી જતા ડીસાના જનજીવન ઉપર પણ સ્પષ્ટ અસર જોવા મળી હતી જ્યારે ઠંડીની વાત આવે ત્યારે શરીરમાં ધ્રુજારી છૂટી જાય આ સિઝનમાં જ્યારે ગુજરાત સિઝનની કોઈ પણ ઠંડીની વાત આવે યા ગરમીની વાત આવે તો પૂરા ગુજરાતમાં બે શહેરના જ નામ આવે છે એક નલિયા અને ત્યારબાદ ડીસા આજે આ સિઝનનો સૌથી ઠંડો દિવસ છેલ્લા 11 વર્ષની વાત કરીએ તો 11 વર્ષમાં 2019માં 6.8 ડિગ્રી ઠંડી હતી જ્યારે આજની ઠંડી 6.7 ડિગ્રી છે એટલે આ સિઝનનો સૌથી ઠંડો દિવસ છે આગામી સમયમાં હજુ પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ છે ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ